સંક્ષિપ્ત સમાચારમાં આગળ વાત કરીએ. ભાવનગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો વિરાણી સર્કલ પાસે પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વાત ભાવનગર શહેરની કરીએ તો ભાવનગર શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે, હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે ભાવનગરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થતા રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વિરાણી સર્કલના દ્રશ્યો છે. વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે જે પાણી ભરાઈ ગયું છે રોડ રસ્તા પર, વહેલી સવારથી જે વરસાદની શરૂઆત થઈ છે, લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વાહન ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે. વધુ વિગત આપશે નીતિન સોની, ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નીતિન, શું સ્થિતિ છે ભાવનગરમાં? વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે, રોડ પર પાણી ભરાઈ ગયા છે. ભાવનગરમાં ગઈકાલથી આમ તો વરસાદ થયો છે, પરંતુ આજે વહેલી સવારની વાત કરી દઈએ, વહેલી સવારથી પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને જે કાળિયાબીડનો વિસ્તાર છે, ત્યાં વિરાણી સર્કલ સહિતના વિસ્તારો આવેલા છે, ત્યાં જે પાણી ભરાયા હતા, તેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી બાજુ સવારનો સમય હોવાના કારણે જે શાળાએ જતા બાળકોએ અને શાળાએ જતા વાહનોએ એ આ પાણીમાં ફસાયેલા, તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જી બિલકુલ નીતિન, આભાર માહિતી આપવા.